गुड मॉर्निंग, नमस्ते डियर मित्रों। चलो चैप्टर पांच नी अंदर लास्ट लेक्चर नी अंदर अपने हिंदू अविभक्त कुटुंब नी लाक्षणिकता नो अभ्यास कर्यो हतो। हिंदू अविभक्त कुटुंब द्वारा चलावामां आवतो धंधो अने तेनी लाक्षणिकता, बराबर। त्यार पछी नवो मुद्दो आवे छे, पांच पॉइंट ने त्रण, भागीदारी, धंधाकीय स्वरूप, बीजू स्वरूप जे भागीदारी पेढ़ी छे, ए भागीदारी पेढ़ी विषय अपने अत्यारे आ लेक्चर नी अंदर अभ्यास करवानो छे। विद्यार्थी मित्रों, आ प्रश्न आपणने चार मार्क्स नी अंदर परीक्षा नी अंदर पूछाई शके। भागीदारी पेढ़ी नो अर्थ आपी तेनी लाक्षणिकताओ जणावो, बराबर। जो पेला तो सौथी पेला भागीदारी कोने कहेवामां आवे, भागीदारी नो अर्थ तो के स्टार्टिंग मां जो अहींया कीधेलुं छे के जेम जेम वेपार अने वाणिज्यनुं क्षेत्र विस्तरतुं गयुं तेम तेम वैयक्तिक मालिकीनी मर्यादाओ वधु स्पष्टपणे थवा लागी। हवे जो आपणे आगळ सौथी पहेलुं ज स्वरूप आपणे भण्या हता, वैयक्तिक मालिकीनी पेढ़ी, एकलो व्यक्ति चलावतो होय जे धंधो वैयक्तिक मालिकी, तो तेनी मर्यादा छे। केवी केवी मर्यादा होय तो के जारे एकलो कोई व्यक्ति धंधो चलावतो होय तो सौथी पहेली तो एनी मर्यादा बने के व्यक्ति वधारे प्रमाणमां मूडी एकत्रित करी शकतो नथी, वधारे प्रमाणमां मूडी लावी शकतो नथी। जारे धंधाने जरूर पड़ी होय, ओचिंताने जरूर पड़ी होय, अथवा तो धंधानो विस्तार वधारवो होय, त्यारे पण एकलो व्यक्ति होय तो एनी मर्यादा बने के पोते वधारे प्रमाणमां मूडी एकत्रित करी शकतो नथी। વધારે પ્રમાણમાં મૂડી એકત્રિત ન થવાને કારણે તેનું કાર્યક્ષેત્ર એટલું વિકસિત થતું નથી, બરાબર। ત્યાર પછી જો જોખમ ઉઠાવવાનો વારો આવે, ક્યારેક એવું પણ બને કે ધંધો ચાલુ કર્યો છે તો હંમેશા નફો જ મળે એવું જરૂરી નથી, બરાબર। નફાના આશયથી ચાલુ કરીએ છીએ પણ હંમેશા નફો જ મળે એવું જરૂરી નથી, એની અંદર જોખમ રહેલું છે। કયું જોખમ? તો કે ઘણી વખત ખોટ ખાવાનું જોખમ પણ રહેલું છે। તો જોખમ ઉઠાવવા માટે એકલો વ્યક્તિ ધંધો ચાલુ કરે છે તો જોખમ એકલા વ્યક્તિ ઉપર જ રહેશે, બરાબર। આ બીજી મર્યાદા એની ગણાવી શકાય। ત્યારે જ્યારે જોખમ ઉઠાવવાનો સમય આવે ત્યારે જોખમ એકલો વ્યક્તિ જોખમ ઉઠાવી શકે છે, એકલા વ્યક્તિને જોખમ ઉઠાવવાનું હોય છે, બરાબર। બીજો કોઈ વ્યક્તિ પડખે હોતો નથી। એટલે આ મૂડી, બીજું તો કે જોખમ ઉઠાવવાની મર્યાદા, આ જોખમ ઉઠાવવાની પણ એક મર્યાદા ગણાવી શકાય। ત્રીજું એક એની મર્યાદા ગણાવી શકાય તો કે કાર્યક્ષમ વહીવટ, કાર્યક્ષમ વહીવટી શક્તિ એનામાં। ધારો કે એક જ વ્યક્તિ હોય તો એક જ વ્યક્તિ એના મગજનો ઉપયોગ કરશે, બરાબર। હવે વધારે, ધારો કે એક કરતા વધારે પાર્ટનર્સ હોય, ભાગીદારી પેઢી છે, તો એક કરતા વધારે વ્યક્તિઓ છે, બે મગજ વપરાશે। જ્યારે વૈયક્તિક માલિકી, બધા નિર્ણય એક જ વ્યક્તિએ લેવાના છે, બરાબર। બધું કાર્ય એક વ્યક્તિએ જ કરવાનું હોય છે અને જવાબદારી હોય તો બધી જવાબદારી એક જ વ્યક્તિની હોય છે। તો વહીવટ વ્યવસ્થિત, પોતે એકલો વ્યક્તિ હોય તો વહીવટ પોતે વ્યવસ્થિત કરી શકતો નથી। તો ભાગીદારી પેઢીની જો આ બાજુમાં લખું છું, ભાગીદારી પેઢીની મર્યાદા કઈ કઈ ગણાવી, સોરી, વૈયક્તિક માલિકીની મર્યાદા, વૈયક્તિક માલિકી તો એની મર્યાદાઓ રહેલી છે। કઈ મર્યાદા રહેલી છે? તો કે ત્રણ મર્યાદા રહેલી છે। જો કઈ પહેલી મર્યાદા? તો કે સૌથી પહેલું તો મૂડી, બરાબર। મૂડી એક જ વ્યક્તિ લાવી શકે છે અને મૂડીની મર્યાદા ગણાવી શકાય, બરાબર। જ્યારે જરૂર પડે ત્યારે એક જ વ્યક્તિએ મૂડી, પૈસા એક જ વ્યક્તિ લાવી શકે છે, બીજો વ્યક્તિ કોઈ બાજુમાં છે નહીં, બરાબર, ત્રીજી વ્યક્તિ નથી, તો એ મૂડી એકત્રિત કરી એકલો વ્યક્તિ ઉપર, મૂડીની બધી જવાબદારી એકલા વ્યક્તિ ઉપર હોય છે। તો ઘણી વખત મૂડી વધારે પ્રમાણમાં લાવવાની જવાબદારી રહી તો એકલો વ્યક્તિ ક્યારેક મૂડી ધંધાને ન પણ આપી શકે, એની મર્યાદા જણાવી શકાય। બીજી મર્યાદા આપણે જોઈ હતી તો કે જોખમ, જ્યારે જોખમ ઉઠાવવાની જવાબદારી આવે ત્યારે જોખમ પણ એકલા વ્યક્તિ ઉપર રહેલું હોય છે, બરાબર। જોખમ એકલા વ્યક્તિએ સહન કરવાનું હોય છે, બરાબર, એમાં કોઈ ભાગીદાર પડતો નથી। નુકસાન થયું હોય તો એક જ વ્યક્તિએ ભોગવવાનું હોય છે, આથી જોખમ રહેલું હોય છે। અને ત્રીજું, ત્રીજી મર્યાદા આપણે એની ગણાવી શકાય તો કે કાર્યક્ષમ વહીવટી શક્તિ, કાર્યક્ષમ વહીવટી શક્તિ। વ્યવસ્થિત એક જ વ્યક્તિ છે, એકલા વ્યક્તિનું મગજ વપરાતું હશે, બે વ્યક્તિ હોય તો બે વ્યક્તિ મગજ પોતાનું વાપરશે, નવા નવા વિચારો વધારે મગજમાં આવશે, એક જ વ્યક્તિ હોય તો એક જ એના મગજ જે પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે પોતે કાર્ય કરશે,
बराबर वहीवट करवानो छे, तो बधो वहीवट एक ज व्यक्ति ए करवानो छे। तो आटला माटे वहीवटी शक्ति एनामां कदाच एवं पण बने के एकलो व्यक्ति होय तो पहोंची शके एम न होय, वहीवटी शक्ति एना व्यवस्थित न पण होय तो व्यवस्थित कार्यक्षम वहीवट करी शकतो नथी, व्यवस्थित रीते पोते कार्य करी शकतो नथी। तो आ त्रण एनी अंदर मर्यादा रहेली छे। वैयक्तिक मालिकी, एकलो व्यक्ति जो कार्य करतो होय, एक ज व्यक्ति धंधो चलावतो होय तो एनी आ त्रण मर्यादा रहेली छे। तो वैयक्तिक मालिकी ने मर्यादा ने दूर करवा माटे शेनी शुरुआत थई, तो के भागीदारी पेढ़ी नी शुरुआत थई। जो एटला माटे अहीं कीधुं के वैयक्तिक मालिकी आवी त्रण आपणे दिवसे दिवसे, धारो के कोई एक व्यक्ति धंधो चालू कर्यो छे तो दिवसे दिवसे घणी वखत आवी मर्यादाओ बधी जोवा मळती होय, तो आवी मर्यादा ने दूर करवा माटे व्यक्ति साइड मां पार्टनर पण राखी शके। बराबर, तो आवी मर्यादा ने दूर करवा माटे शेनी शुरुआत थई, तो के भागीदारी पेढ़ी नी शुरुआत थई। जो अहीं आगळ कीधुं के जेम जेम वेपार अने वाणिज्यनुं क्षेत्र विस्तृत थतुं गयुं, जेम जेम वेपार अने वाणिज्य वधारे वधारे प्रमाणमां कोईनी पेटी मोटी थई गई छे, जेम जेम दिवसो जाय छे तेम तेम वैयक्तिक मालिकीनी मर्यादा स्पष्टपणे थवा लागी। वैयक्तिक मालिकीनी मर्यादा केटली? तो जो अहीं लखी त्रण, तो के मूडी, जोखम अने कार्यक्षम वहीवटी शक्ति। आ त्रणेय मर्यादा ने दूर करवा माटे शुं अस्तित्वमां आव्युं? तो के भागीदारी पेढ़ी। हवे तमने परीक्षानी अंदर एक मार्क्स नी अंदर पण प्रश्न पूछाई शके, वैयक्तिक मालिकीनी मर्यादा ने दूर करवा माटे शुं अस्तित्वमां आव्युं? तो के भागीदारी पेढ़ी। बराबर, एक मार्क्स नी अंदर तमने एमसीक्यू तरीके अथवा तो वीएसक्यू तरीके आ प्रश्न पूछाई शके। चलो हवे आपणे वैयक्तिक मालिकीनी मर्यादा ने दूर करवा माटे शेनी रचना करी छे? तो के भागीदारी पेढ़ी। हवे जे आजनो मुद्दो शीखवानो छे ते भागीदारी पेढ़ी। तो सौथी पहेला आपेलू छे भागीदारी पेढ़ी नो अर्थ। भागीदारी पेढ़ी ना अर्थ स्वरूपे तमने बे व्याख्या आपेली छे। एक व्याख्या तमने पहेली जो अहीं अर्थमां आपेली छे, सामान्य व्याख्या छे, अने नीचेनी जे व्याख्या आपेली छे ये कायदा प्रमाणेनी व्याख्या छे। बे व्याख्या आपेली छे। परीक्षामां तमने सामान्य व्याख्या पूछे के भागीदारी पेढ़ीनी व्याख्या जणावो आपो, तो तमारे पहेली व्याख्या छे ए लखवानी। अने तमने एवुं के 1932 ना भारतीय कायदा प्रमाणेनी व्याख्या जणावो। बराबर, 1932 नो भारतीय भागीदारी कायदो। आ भागीदारी कायदा प्रमाणेनी जे व्याख्या पूछे तो आ नीचेनी व्याख्या तमारे लखवानी थाय। बराबर, परीक्षामां जे पूछे ए प्रमाणे तमारे लखवुं पड़े। चलो सौथी पहेलुं भागीदारीनी सामान्य व्याख्या आपेली छे। भागीदारी पेढ़ी कोने कहेवामां आवे? तो जो अर्थ आपेलो छे के भागीदारी ए एक एवी धंधाकीय व्यवस्था छे। तो के केवी धंधाकीय व्यवस्था छे? तो के जेनी अंदर धंधानी मालिकी एक करता वधु व्यक्तिओनी होय छे। अहींया धंधानी मालिकी कोनी होय? तो के वैयक्तिक मालिकीमां कोनी धंधानी मालिकी हती? तो के एक ज व्यक्तिनी। जे व्यक्ति धंधो चालू कर्यो छे एकलो व्यक्ति पोते ज एनो पेढ़ीनो शुं गणाय? तो के मालिक गणाय। ज्यारे भागीदारी पेढ़ी होय तो भागीदारी पेढ़ी अंदर एक ज मालिक नो होय, भागीदार होय। भागीदारो धारो के अहींया तमने भागीदारो आपेला होय, तो के ए भागीदार, ए बी अने सी, आ त्रणेय भागीदारे भेगा मळीने धंधानी शुरुआत करी छे। तो ए एनी मालिकी गणाय, बी नी मालिकी गणाय अने सी नी मालिकी पण गणाय। ख्याल आवे छे? आ त्रणे त्रण तेना शुं गणाय? गणाय छे तो के मालिको। ज्यारे वैयक्तिक मालिकीनी अंदर कोई एक ज मालिक छे। भागीदारी पेढ़ी अंदर जेटला पार्टनर्स होय, जेटला भागीदार होय ए बधा ज शुं गणाय छे? तेना मालिक गणाय छे। एटला माटे जो अहींया फरीथी आपणे अर्थ जोईए, तो के भागीदारी पेढ़ीनो अर्थ भागीदारी ए एक एवी धंधाकीय व्यवस्था छे के जेमा केवी धंधाकीय व्यवस्था छे? तो के मालिकी एक करता वधु व्यक्तिओनी होय छे। केटला कोनी कोनी मालिकी होय छे? तो के जेटला पार्टनर्स होय, जेटला मालिको होय ए बधानी मालिकी आनी अंदर જોવા મળે, બધા એના માલિક ગણાય। બરાબર, ત્રણ ધંધા, ત્રણ પાર્ટનર્સો છે તો ત્રણે ત્રણ તેના માલિકો ગણાય છે। તો જો એટલા માટે અહીંયા કીધું કે માલિકી એક કરતા વધુ વ્યક્તિઓની હોય છે, અને તેવી જ રીતે સંચાલન પણ તેવી જ રીતના। હવે માલિક હોય તો જરૂરી નથી કે માલિક એનું સંચાલન પણ કરતો હોય। ખ્યાલ આવે છે? ધારો કે કોઈ માલિક છે, કોઈ પેઢી છે, એની અંદર બધા પાર્ટનર્સો છે, એક કરતા વધારે પાર્ટનર્સો છે આપણે લીધા, કેટલા પાર્ટનર્સો છે? તો કે ત્રણ, એ બી અને સી। હવે ત્રણે ત્રણ એનું સંચાલન પણ કરતા હોય એવું જરૂરી નથી, એટલા માટે જો અહીં વ્યાખ્યામાં કીધું। અને તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા
बधा वती कोई एक अथवा एक करता वधु भागीदार करता होय तो आवी रीते चलावता धंधाना परिणामों बधा भोगवता होय छे तेने भागीदारी पेढ़ी कहेवाय। जो अहींया पहेलू तमने कीधुं के धंधानी मालिकी एक करता वधु व्यक्तिनी होय एटले मैं कीधुं के ए बी अने सी त्रणेय मालिको छे तो त्रणे त्रण मालिक एना गणाय। परंतु हवे जो आगळ व्याख्यामां तमने शुं कीधुं तो के तेवी ज रीते संचालन पण हवे मालिक छे तो ए संचालन करतो होय एवुं जरूरी नथी। तो ए बधा वती त्रणे माथी संचालन कोण करी शके तो के ए कीधुं के बधा वती कोई एक हवे आ ए बी अने सी त्रण भागीदारो छे तो आमां ए व्यक्ति शुं करतो होय संचालन करतो होय बराबर। आ बे खाली मूडीनी अंदर रोकाण करेलुं होय एने समझूती करेली होय के ए व्यक्ति संचालन करशे बी व्यक्ति तो के बीजू कोई कार्य करशे ने सी व्यक्ति कोई बीजू कोई कार्य करशे बराबर। ए संचालन करशे तो बी धारो के लोकोए नक्की कर्युं होय के बी नामनो जे पार्टनर छे ए खाली एनी अंदर पैसा ज रोकशे बराबर एनो कोई वहीवट करशे नहीं बराबर। तो आ प्रमाणे ए बी अने सी आ त्रणे मालिको छे तो त्रणे त्रण वती बधा संचालन करे एवुं जरूरी नथी। त्रण माथी धारो के ए संचालन करी शके ए अने बी पण संचालन करी शके तो सी संचालन न पण करतो होय अथवा तो त्रणे त्रण संचालन करतो होय तेमाथी कोई एक व्यक्ति पण संचालन करतो होय अथवा तो तेमाथी कोई बे व्यक्ति पण संचालन करतो होय। समजमां आवे छे? આવી રીતના સંચાલન કોઈ એક વ્યક્તિ એક ભાગીદાર કરતો હોય અથવા તો બે પણ કરતા હોય અથવા તો બધા ભાગીદાર પણ સંચાલન કરતા હોય છે। જરૂરી નથી કે બધા જ વ્યક્તિ આની અંદર સંચાલન કરે। ધારો કે કોઈ સ્કૂલ ખોલેલી હોય એ સ્કૂલની અંદર એના ઘણા ટ્રસ્ટીઓ હોય બરાબર, ઘણા એના માલિકો છે, સ્કૂલના માલિકો છે। ધારો કે પાંચ માલિકો છે તો પાંચે પાંચ સંચાલન કરતા એવું જરૂરી નથી। સમજાય છે? પાંચે પાંચ એના સંચાલકો હોય એવું જરૂરી નથી। ધારો કે એમાંથી કોઈ બે વ્યક્તિ પણ સંચાલન કરી શકે, પાંચે પાંચ પણ કરી શકે અથવા તો કોઈ એક વ્યક્તિ પણ તેનું સંચાલન કરી શકે। તો આવી રીતના જે ભાગીદારી વેચાયેલી હોય અને જેના પરિણામો બધા ભોગવતા હોય, પરિણામો એટલે કે આની અંદર જે કાંઈ નફો કે નુકસાન થાય, નફો થાય અથવા તો નુકસાન થાય, નફો કે ખોટ જે કાંઈ થતું હોય એ બધા એ બી અને સી એ ત્રણ પાર્ટનર્સો છે તો ત્રણે ત્રણ પાર્ટનર્સો શું ભોગવતા હોય, નફો અથવા તો નુકસાન। સમજમાં આવે છે? તો આવી રીતના જે પરિણામો ભોગવવામાં આવતા હોય તેને શું કહેવામાં આવે છે? ભાગીદારી પેઢી। ચાલો ફરીથી ભાગીદારી પેઢીનો અર્થ જોઈએ। શું કીધું છે? તો કે ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતા વધુ વ્યક્તિઓની હોય છે। કોની? તો કે એક કરતા કોઈ એક વ્યક્તિ તો હોતો જ નથી। જો એક વ્યક્તિ હોય તો એ શું ગણાય? વૈયક્તિક માલિકી ગણાય, વૈયક્તિક માલિકીનો ધંધો ગણાય। એટલે ઓછામાં ઓછા બે ભાગીદાર તો હોય જ। કેટલા ભાગીદાર હોય? બે। બે કરતા વધુ હોઈ શકે, બે કરતા કેટલા વધુ હોઈ શકે એમણે આગળ ભણવાનું આપણે આવે છે બરાબર। અલગ 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 વિભાગમાં અલગ અલગ ભાગીદાર હોય, જો ઓછામાં ઓછા બે ભાગીદાર તો હોય, જો એક ભાગીદાર હોય તો એ શું ગણાય? વૈયક્તિક માલિકી ગણાય। સમજમાં આવે છે? જો એક ભાગીદાર એક જ વ્યક્તિ ધંધો ચાલુ કરે તો વૈયક્તિક, એટલે ઓછામાં ઓછા બે ભાગીદારો હોવા જોઈએ। જો અહીંયા કીધું કે ભાગીદારી એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતા વધુ વ્યક્તિઓની હોય છે, એટલે અહીંયા આપણે ભાગીદાર લીધા તો કે એક કરતા વધારે હોય, બે હોય, ત્રણ હોય, ચાર હોય કે પાંચ હોય, અહીંયા આપણે ત્રણ ભાગીદાર લીધા એ બી અને સી, તો એક કરતા વધુ માલિકો હોય છે। તેવી જ રીતે સંચાલન પણ, સંચાલન પણ આની અંદર કોણ કરતું હોય? તો કે બધા કરતા હોય, બધા વતી એક એટલે કે એ કરતો હોય અથવા તો બે કરતા હોય। સમજમાં આવે છે? એક કરતા વધુ કરતા હોય અથવા તો એક વ્યક્તિ કરતો હોય અથવા તો બધા તેનું સંચાલન કરતા હોય। તો આવી રીતના જે ભાગીદારીની શરૂઆત થાય અને બધા જ ભાગીદારો તેના પરિણામો ભોગવવા માટે તૈયાર થતા હોય તો એવી રીતે ચલાવતા ધંધાને શું કહેવામાં આવે છે? ભાગીદારી પેઢી। સમજમાં આવે છે? આ એની પહેલી વ્યાખ્યા થઈ, જે સામાન્ય અર્થ તમને પૂછે તો તમે આ લખી શકો। કદાચ તમને પરીક્ષાની અંદર એવું કે 1932 ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણેની વ્યાખ્યા જણાવો તો તમારે આ વ્યાખ્યા ચાલશે, નહીં તો તમારે ફરજિયાત આ નીચેની વ્યાખ્યા લખવી પડે। ચાલો, જો નીચે તમને વ્યાખ્યા આપેલી છે, આ કાયદા પ્રમાણેની વ્યાખ્યા કેવી કીધી છે? તો કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે। કેવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે? તો કે જેમાં બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે તો તેની ભાગીદારી પેઢી કીધી। તો આની અંદર હું તમને કીધું
तो के भागीदारी एवी व्यक्तिओ वच्चेनो संबंध, कोई एक व्यक्ति तो हशे ज नहीं, आनी अंदर पण केवा व्यक्तिओ हशे, तो के एक करता वधारे, एक करता वधारे व्यक्ति होय तो आपणे ने भागीदारी कीधा। बराबर, तो भागीदारी एवा व्यक्तिओ वच्चेनो संबंध छे। केवा व्यक्तिओ वच्चेनो? तो के बधा वती कोई एक द्वारा चलावातो धंधो, अथवा तो बधा धंधो चलावता। अहींया आपणे उदाहरण लीधु तो, धारो के ए बी सी अने डी आ चार भागीदारो भेगा मळीने धंधानी शरूआत करी छे, तो आ बधा वती कोई एक द्वारा, हमणे आपणे आगळ हमणे लीधो ने कि ए व्यक्ति द्वारा संचालन करवामां आवतुं होय, अथवा तो बी व्यक्ति द्वारा संचालन करवामां आवतुं होय, अथवा तो ए अने बी बंने द्वारा संचालन करवामां आवतुं होय, अथवा तो त्रणेय द्वारा संचालन करवामां आवतुं होय। समझाय छे? तो जो अहींया हुं कीधुं आ व्याख्यानी अंदर के एवा त्रणेय व्यक्ति, आ त्रणेय भागीदारो छे, त्रणेय वच्चे एवो संबंध छे के जेमां बधा वती कोई एक द्वारा चलावाता धंधानो नफो, बधा अथवा तो बधा वती, बधा एटले के ए बी अने सी अने डी चारे चार द्वारा चलावामां धंधो आवतो होय। बराबर, अथवा तो चार माथी कोई एक व्यक्ति द्वारा चलावामां आवतो धंधो होय, धारो के ए द्वारा चलावामां आवे छे, अथवा तो बी द्वारा, अथवा तो सी द्वारा, अथवा तो डी द्वारा, तो आवी रीतना जे धंधो चलावामां आवतो होय, धंधो चाले छे, अने जे काई धंधानी अंदर नफो के नुकसान थाय, बे ज वस्तु थवानी छे, का नफो करशे का नुकसान, खोट करशे। बराबर, तो जे नफो थाय तो नफो अने खोट थाय तो खोट, तो आ बे वस्तु बधा पार्टनर्सो वेची लेवा माटे सहमत थाय, अने आवी रीतना जे अस्तित्वमां आवे छे तेने भागीदारी पेटी दीधी। बराबर, बीजी व्याख्या एकदम सेली, कई रीतना? तो के भागीदारी ए एवी व्यक्तिओ वच्चेनो संबंध छे के जेमां बधा द्वारा के बधा वती कोई एक द्वारा, आ बधा द्वारा ए बी सी अने डी, बधा द्वारा अथवा तो बधा वती कोई एक द्वारा, एटले के कोई एक व्यक्ति एनुं संचालन करतो हशे, एक द्वारा चलावामां आवतो धंधो नफो, धंधारो नफो वेची लेवा माटे सहमत थाय, नफो थाय तो नफो ने खोट थाय तो खोट, नफो थाय तो ज वेचवो एवुं जरूरी नथी। बराबर, खोट थाय तो पण चारे चार ना भागमां सरखी खोट आवे, अने नफो थाय तो पण चारे चार ना भागनी अंदर नफो, नफानुं प्रमाण सरखुं होय, अथवा तो ए लोको करार प्रमाणे जे प्रमाणे नक्की करेलुं ए प्रमाणे नफानो भाग होय, कोई वधारे मूडी लाव्यो होय तो एनो ए प्रमाणे भाग होय, कोई ओछी मूडी लाव्यो होय तो ए प्रमाणेनो भाग होय। तो नफो के नुकसान वेची लेवा माटे सम्मत थया होय तो तेने शुं कहेवामां आवे? भागीदारी पेटी। रेडी, तो आ रीतना बे व्याख्या परीक्षानी अंदर पूछाई शके, सामान्य व्याख्या अथवा तो कायदा प्रमाणेनी व्याख्या जे परीक्षामां पूछे तमारे लखवी पड़े। चलो, अर्थ शीखी लीधा पछी हवे आवे छे तेनी लाक्षणिकता, भागीदारी पेटीनी लाक्षणिकता, कई कई लक्षणो धरावता होय तो एने भागीदारी पेटी तरीके ओळखवामां आवे। तो लाक्षणिकतानी अंदर पहेलू तमने लक्षण आपेलू छे, करारजन्य संबंध, करारजन्य संबंध, करार करेलो छे भागीदारो वच्चे, ए बी अने सी अने डी चार भागीदारो छे, तो चारे चार वच्चे करार करेलो हशे। केवो करार करेलो हशे? तो जो अहीं आगळ कीधुं के भागीदारी करार द्वारा अस्तित्वमां आवे छे। करार एटले ए बी सी अने डी चारे चारे भेगा मळीने कोई करार करेलो हशे के पोते एटला रूपिया लावशे, बीजो एटला रूपिया लावशे, त्रीजो एटला रूपिया लावशे, अने भेगा मळीने संचालन आ करशे, एनो एटला टका भाग, પેલાનો એટલા ટકા ભાગ, આ પ્રમાણે લોકો એક કરાર કરેલો હશે। ખ્યાલ આવે છે? કરાર કરીને ધંધાની શરૂઆત કરી હોય તો કરાર દ્વારા ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે। આવો કરાર કેવો હોઈ શકે? તો કે લેખિત અથવા તો મૌખિક હોઈ શકે। જો અહીંયા કીધું કે આવો કરાર કેવો હોઈ શકે? તો કે લેખિત અથવા તો મૌખિક કરાર હોઈ શકે છે। લેખિત એટલે લખીને એ લોકોએ કરાર કરેલો હોય કે હાલો ભાઈ ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે, એટલા માટે લેખિત કરાર વધારે હિતાવહ ગણાય છે। અગાઉ કદાચ ભવિષ્યમાં કોઈ તકલીફ પડી હોય, પાર્ટનર હશે, કઈ ઝઘડા થયા હોય કે નહીં, એટલા ટકા ભાગ છે, આને કેમ વધારે ભાગ લીધેલો છે, એટલી મૂડી મારે લાવવાની નથી, આવો કોઈ પણ બાબતે કોઈ ઝઘડો થયો હોય તો લેખિત કરાર કરેલો હોય તો તમે એને પ્રૂફ તરીકે એને બતાવી શકો। બરાબર, ગમે ત્યાં ધારો કે અદાલતની અંદર પણ કદાચ આવો ઝઘડો ગયો હોય તો અદાલતની અંદર પણ પેલા પ્રૂફ માંગે, તો એના પ્રૂફ આપવા માટે, પુરાવો આપવા માટે લેખિત કરાર વધારે હિતાવહ ગણાય છે। પણ કરાર લેખિત પણ હોઈ શકે, મૌખિક પણ હોઈ શકે। ધારો કે નાનકડો એવો ધંધો ચાલુ કર્યો છે તો મૌખિક કરાર દ્વારા પણ એ લોકોએ, ધારો કે મૌખિક કરાર કરેલો છે તો બોલીને, કઈ લેખ લખાણ બખાણ કઈ કર્યું નથી, બોલીને કે ભાઈ આ બે 50,000 રૂપિયા કાઢવાના છે, એ અને બી બે ધંધો ચાલુ કરે છે તો બે એટલા રૂપિયા કાઢીને પછી ધંધાની શરૂઆત કરશે, જે કઈ નફો કે નુકસાન થશે બે વેચી લેશે। બરાબર, આવી રીતના મૌખિક પણ કરાર કરેલો હોય,
अथवा तो लेखित पण करार करेलो हो तो करार द्वारा भागीदारी पेढ़ी अस्तित्व में आए थे बे समझण द्वारा समझूती द्वारा आ भागीदारी पेढ़ी अस्तित्व में आए थे करार केवो होई शके तो के लेखित करार होई शके अथवा तो मौखिक करार पण होई शके ભાગીદારોના વર્તનમાંથી ઉભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે ભાગીદારોના વર્તનમાંથી ધારો કે બે આવીને નક્કી કરી લીધું પોલાએ કીધું કે પોતે વર્તન કરશે કેવું વર્તન કરશે તો કે પોતે પૈસા રોકશે એની અંદર અને બીજો પાર્ટનર છે તો બીજો પાર્ટનર છે એનું સંચાલન કરશે બરોબર વહીવટ પોતે કરશે પછી ઓલાએ કઈ બીજો કઈ વહીવટ કરવાનો નથી એને મૂડી રોકી દીધી મહિનો થાય એટલે જે કઈ નફો થયો હોય બે વેચી લેશે બરાબર આવી રીતના વર્તન દ્વારા પણ ભાગીદારી અસ્તિત્વમાં આવતી હોય તો એટલા માટે કીધું કે કરાર લેખિત અને મૌખિક બે હોઈ શકે પણ વધારે હિતાવહ કયો કરાર ગણાય છે તો કે લેખિત કરાર વધારે હિતાવહ ગણાય છે જો અહીં લખું કે કરાર લેખિત હોય તે કેવો છે હિતાવહ છે વધારે હિતાવહ છે કેમ હિતેચ્છુ છે કારણ કે ભવિષ્યની અંદર પુરાવા માટે લેખિત કરાર કરેલો હોય તો તમે પુરાવા તરીકે એનો ઉપયોગ કરી શકો એટલા માટે કરાર લેખિત હોય એ વધારે આવકાર્ય છે વધારે હિતાવહ ગણાય છે ચાલો તો પહેલું એની લક્ષણ પહેલું કરાર જન્ય સંબંધ તો કે કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે કરાર કેવો હોઈ શકે તો કે લેખિત અથવા તો મૌખિક કરાર હોઈ શકે અને બીજું કીધું તો કે વર્તનમાંથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવતી હોય એટલે બે કોઈ કરાર લેખિત મૌખિક કરાર કરેલો છે પણ એ વર્તન એવું દેખાડતું હોય જેમ કે પોતે હમણાં મેં કીધું કે અમુક એવું નક્કી કરશે કે પોતે ધંધો ચલાવશે અને બીજો ખાલી મૂડી રોકાણ કરશે આ એનું વર્તન છે વર્તન દ્વારા પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે તો અને બીજું કયો કરાર વધારે હિતાવહ ગણાય છે તો કે લેખિત કરાર વધારે હિતાવહ ગણાય છે શા માટે કારણ કે ભવિષ્યની અંદર પુરાવા માટે તમે આનો ઉપયોગ કરી શકો બરાબર તો એટલા માટે લેખિત કરાર વધારે માન્ય ગણાય છે ચાલો એના પછી બીજી લાક્ષણિકતા આપેલી છે બીજી લાક્ષણિકતા છે સ્થાપના વિધિ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સ્થાપના કરવા માટે કેવી પ્રોસેસમાંથી પસાર થવું પડે કે હાલો ભાઈ મારે ભાગીદારી મારે છે મારે અને કોઈ બીજા મારા મિત્ર એ ભેગા મળીને ભાગીદારી પેઢીની શરૂઆત કરવી છે તો સૌથી પહેલા શું કરવાનું તો કે સૌથી પહેલા સ્થાપના કરવી પડે અને સ્થાપના કરવા માટે મારી ક્યાંય લાંબી વિધિમાંથી પસાર થવાની જરૂર હોતી નથી ઓલા કંપની ચાલુ કરવી હોય તો કંપની ચાલુ કરવા માટે આપણે એસપી ની અંદર તમે મળતા હશો કે નિયમન પત્ર બનાવવું પડે આવેદન પત્ર બનાવવું પડે બરાબર રજીસ્ટ્રાર પાસે તમારે કંપની રજીસ્ટ્રાર પાસે તમારે મંજૂરી લેવા જવી પડે સેબી પાસે મંજૂરી લેવા જવી પડે આવી કેટલીય મંજૂરી લેવા જાઓ કેટલાય પત્રકો તૈયાર કરો કેટલીય લેખિત સંમતિ લેવી પડે ત્યારે તમારી નોંધણી થાય બરાબર ત્યારે તમારી પેઢી અસ્તિત્વની અંદર આવે જ્યારે આની અંદર આવી કોઈ લાંબી વિધિમાંથી પસાર થવાની જરૂર હોતી નથી સ્થાપના વિધિ તેની કેવી છે ખૂબ જ સરળ જોવા મળે છે જો અહીંયા બીજું તમને સ્થાપના વિધિનો ટોપિક આપેલો છે બીજું લક્ષણ તે સ્થાપનાની કેવી હોય છે તો કે સ્થાપના વિધિ કેવી છે એકદમ સરળ કાયદાની કોઈ જટિલ જટિલ એટલે કે વધારે ગૂંચવણ ભણી કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી કોઈ એવી લાંબી વિધિમાંથી પસાર થવાની જરૂર નથી બે ભાગીદારો ભેગા મળીને સહમતિ મેળવીને અને પછી તરત જ ભાગીદારી પેઢીની શરૂઆત કરી શકે છે આની અંદર કોઈ લાંબી પ્રોસેસ કરવાની જરૂર રહેતી નથી બરાબર ચાલો એના પછી તમને ત્રીજું આપેલું છે નોંધણી આની અંદર નોંધણી કઈ રીતે થાય તો કે આની અંદર ભાગીદારી પેઢીની અંદર ક્યાંય હમણાં જ મેં તમને કીધું કે કંપની ચાલુ કરવી હોય તો કેટલી જગ્યાએ તમારે નોંધણી મેળવવાનું પત્રક મેળવવું પડે નોંધણી કરાવડાવી પડે મંજૂરી લેવી પડે જ્યારે આની અંદર નોંધણી કરાવવી ફરજિયાત નથી તમારે ક્યાંય સંમતિ લેવાની જરૂર નથી ક્યાંય મંજૂરી લેવા માટે જવું જ પડતું આવું ક્યાંય કાયદામાં નથી લખેલું કે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત છે બરાબર ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે તમે એની નોંધણી કરાવી લે નહીં જેવી તમે પાર્ટનર્સ ની અંદર કોઈ ડેરી ઉદ્યોગ ચાલુ કર્યો છે ડેરી ચાલુ કરી છે અહીંયા આપણે શેરીઓની અંદર ડેરી હોય હવે બે ભેગા બે જણે ભેગા મળીને ડેરી ચાલુ કરી છે પણ એની નોંધણી કરી હોય તો નોંધણી વધારે હિતાવહ છે બાકી તમારે પ્રોસેસ એવી કોઈ લાંબી પ્રોસેસ કરવાની જરૂર નથી પણ હિતાવહ છે ક્યારે ભવિષ્યની અંદર જરૂર પડી તો એ કામ લાગે આવી નોંધણી ભાગીદારી પેઢીના હવે કદાચ જો કરાવી હોય જરૂરી નથી ફરજિયાત નથી એ કીધું તમને જો કે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે ભવિષ્યમાં કદાચ આની જરૂર પડે તો તમે આનો ઉપયોગ કરી શકો બાકી ફરજિયાત નથી કરાવવી હોય તો કરાવી શકો ન કરાવો તો પણ ચાલે તો જો કરાવવી હોય તો તમે ક્યાં કરાવી શકો તો કે આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ
એની પાસે તમે નોંધણી કરાવી શકો. ભાગીદાર કરાર રજૂ કરીને કરાવવામાં આવે છે. બે પાર્ટનર્સો ભેગા થયા છે તો બે પાર્ટનર્સો ભેગા મળીને જે કરાર લેખિત કરાર કરેલો હોય એની ત્યાં રજૂઆત કરીને નોંધણી રજીસ્ટ્રાર ઓફિસે ત્યાં તમે જેની નોંધણી કરાવી શકો કે આ નામની ભાગીદારી પેઢી અમારી કાર્યરત છે. ખ્યાલ આવે છે? તો ત્રીજો પોઈન્ટ તમને લક્ષણ આપેલું છે કે નોંધણી કરાવવી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે. અને જો કરાવવી હોય તો તમે ક્યાં કરાવી શકો છો? તો કે નોંધણી અધિકારી પાસે. આ તમને એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. નોંધણી અધિકારી પાસે આ ભાગીદારી કરારની નોંધણી કરાવવામાં આવે છે. બરાબર? ક્યાં કરાવવામાં આવે છે? તમને પ્રશ્ન એવો પૂછે કે ભાગીદારી પેઢીની નોંધણી ક્યાં કરવામાં આવે છે? તો કે નોંધણી અધિકારી પાસે. ક્યાં કરવામાં આવે છે? નોંધણી અધિકારી પાસે. બરાબર? અહીંયા તમારી ચોપડીની અંદર અંડરલાઈન તમારે કરી લેવાની છે. નોંધણી અધિકારી પાસે એમસીક્યુ સવાલ તરીકે આવો પ્રશ્ન પૂછાઈ શકે. ચાલો એના પછી તમને ચોથું લક્ષણ આપેલું છે. આની અંદર ભાગીદારોની સંખ્યા કેટલી હોય. આપણે કીધું ને કે ભાગીદારો ભાગીદારી પેઢી ચાલુ કરવી હોય તો ઓછામાં ઓછા બે ભાગીદારો તો હોય જ. જો એક જ વ્યક્તિ એક ભાગીદારમાં હોય ક્યાં? અહીંયા એક ભાગીદાર હોય કે એક ભાગીદાર હોય તો એને વૈયક્તિક માલિકી કહેવાય, એને ભાગીદારી પેઢી નો કહેવાય. બરાબર? તો એટલા માટે અહીંયા કીધું ભાગીદારીઓની સંખ્યા ઓછામાં ઓછા બે ભાગીદારો તો હોય જ, તો જ એને ભાગીદારી પેઢી કહેવાય. એક વ્યક્તિ હોય તો એને વૈયક્તિક માલિકી, આપણે આગળ ટોપિક ભણ્યા એ પ્રમાણે વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય એને. બરાબર? તો અહીંયા ભાગીદારોની સંખ્યા આપેલી છે કે જો ભાગીદારી પેઢીની અંદર કેટલા ભાગીદારો હોય. તો તમારે યાદ રાખવાનું કે ભાગીદારી પેઢીની અંદર ઓછામાં ઓછી કેટલી સંખ્યા હોય છે આની અંદર? તો કે ઓછામાં ઓછી બે સંખ્યા હોય છે. કેટલા ભાગીદારો હોય છે? બે. ઓછામાં ઓછા બે. તો વધુમાં વધુ કેટલા? તો વધુમાં વધુ ધારો કે આની અંદર એવું કીધું પેઢી ભાગીદારી પેઢીના બે પ્રકાર પડે. બરાબર? એક તો શરાફી પેઢી, નો યાદ રહેતો હોય તો લખી લેજો કે ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢી જો શરાફી પેઢી અને બીજો આપણે લઈએ સામાન્ય પેઢી. બરાબર? ભાગીદારીની સંખ્યા ઓછામાં ઓછી શરાફી હોય કે સામાન્ય પેઢી હોય, બેમાં ઓછામાં ઓછા ભાગીદાર કેટલા હોય? તો કે બે ની અંદર ઓછામાં ઓછી સંખ્યા હોય છે બે, બે ભાગીદારો હોય. તો વધુમાં વધુ એની સંખ્યા કેટલી? તો કે જો શરાફી પેઢી હોય. કઈ પેઢી હોય? શરાફી પેઢી. હવે આપણને એમ થાય કે શરાફી પેઢી એટલે શું? બરાબર? શરાફી પેઢી એટલે કે જે પેઢી ફાઇનાન્સ નું કામ કરતી હોય, મીન્સ કે નાણા ધીરવાનું કામ કરતી હોય, વ્યાજે રૂપિયા આપતી હોય. બરાબર? પૈસા કોઈ મફત આમનું આપતું નથી. બેંક પાસે જાઓ તો બેંક પણ શું લે છે? વ્યાજ લે છે. બરાબર? તો શરાફી પેઢી એટલે કે એવી પેઢી કે જે કેવી હોય, તો કે પૈસા ધીરવાનું કામ કરતી હોય, નાણા ધીરવાનું કામ કરતી હોય, તો આવી પેઢીને શરાફી પેઢી કહેવાય. એની અંદર પાર્ટનર્સો હોય. બરાબર? તો એ ભાગીદારી પેઢી જ થઈ. શરાફી પેઢી ભલે છે, શરાફી પેઢી એટલે એની અંદર ફાઇનાન્સ મીન્સ કે નાણા ધીરવાનું કામ કરવામાં આવતું હોય, વ્યાજે પૈસા આપવાનું કામ કરવામાં આવતું હોય, તો એને શરાફી પેઢી તરીકે ઓળખવામાં આવે. તો આવી રીતના શરાફી પેઢી કોઈ ભાગીદારી પેઢી તરીકે કાર્ય કરે છે, ભાગીદારો ભેગા મળીને કાર્ય કરે છે. તો શરાફી પેઢીની અંદર વધુમાં વધુ કેટલી સંખ્યા હોય છે? તો કે વધુમાં વધુ ઓછામાં ઓછા બે ભાગીદારો બેયમાં હોય, અને વધુમાં વધુ કેટલી સંખ્યા જોવા મળે છે? દસ. યાદ રાખજો, ઓછામાં ઓછા બે. આ એમસીક્યુ સવાલ તરીકે પૂછાય તમને. ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ દસ. બરાબર? ચલો તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભાગીદારીની અંદર શરાફી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય છે? બે ભાગીદારો હોય છે. અને વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? દસ. યાદ રાખવાનું છે આ વસ્તુ. બરાબર? જો અહીંયા કીધું શરાફી પેઢી હોય, તો શરાફી પેઢી એટલે કે બેન્કિંગ નો ધંધો કરતો હોય, મીન્સ કે ફાઇનાન્સ નું કામ કરતી હોય, તો આમાં વધુમાં વધુ દસ. અને અન્ય કોઈ સામાન્ય પ્રકારનો ધંધો કરતો હોય એટલે કે સામાન્ય પેઢી હોય, જો એ બે પેઢીના પ્રકાર પડ્યા આપણે શરાફી પેઢી, તો ઓછામાં ઓછી કેટલી? ઓછામાં ઓછી બેયમાં બે સંખ્યા રહેશે. બરાબર? ઓછામાં ઓછી બેયમાં બે સંખ્યા. અને વધુમાં વધુ કેટલી? તો કે શરાફી પેઢી હોય તો દસ અને સામાન્ય પેઢી હોય તો વીસ. યાદ રાખવાનું છે. યાદ રહેશે? ચાલો ભાગીદારોની સંખ્યા નવો ટોપિક. લક્ષણોની અંદર ભાગીદારી પેઢીની અંદર ઓછામાં ઓછા બે ભાગીદારો હોય છે, અને વધુમાં વધુ શરાફી પેઢી હોય તો દસ ભાગીદાર હોય છે,
અને સામાન્ય પેઢી હોય તો એની અંદર વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય છે? ચાર ભાગીદાર જોવા મળે છે, બરાબર. અને ઓછામાં ઓછા બે ની અંદર કેટલા ભાગીદાર હોય છે? બે. ચલો એના પછીનો હવે તમને લક્ષણ આપેલું છે ઉદ્દેશ. ઉદ્દેશ કેવો આનો? તો કે ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો હોય છે. આપણે પહેલું ચેપ્ટર યાદ કરો ભણ્યા, પહેલા ચેપ્ટર ની અંદર ધંધા વિશે ભણ્યા હતા કે ધંધો ચાલુ કરવાનો મુખ્ય હેતુ કયો હોય છે? નફો કમાવવો, બરાબર. એટલે ગમે તે પ્રવૃત્તિ કાયદેસરનો ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો હોય છે. કાયદેસરની પ્રવૃત્તિ, બિન કાયદેસર ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં, બરાબર. હવે આપણે ગુજરાતની અંદર દારૂબંધી છે ને, એ ધંધો ચાલુ કરતો એ પાર્ટનર્સો ભેગા મળીને, બે ત્રણ પાર્ટનર્સો ભેગા મળીને એને આવડો દારૂ વેચવાનો ધંધો ચાલુ કરે છે તો એ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ. ખ્યાલ આવે છે? એ પ્રવૃત્તિ નહીં. ભાગીદારી પેઢીની કઈ પ્રવૃત્તિ? તો કે કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ. તો આ પેઢીનો મુખ્ય ઉદ્દેશ આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા હતા કે ધંધો ચાલુ કરવાનો મુખ્ય હેતુ કયો હોય છે? તો કે નફો મેળવવો. તો આની અંદર ભાગીદારી પેઢી ચાલુ થાય તો ભાગીદારી પેઢી પણ એક ધંધો જ કરે છે. તો ધંધો કરતો હોય તો એનો મુખ્ય ઉદ્દેશ કયો હોય છે? તો કે નફો મેળવવાનો હોય છે. નફાનો હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી નથી, બરાબર. નફાનો ઉદ્દેશ ન હોય, આપણે પહેલા ચેપ્ટર ની અંદર ભણ્યા હતા યાદ હોય તો, કે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ થાય એની અંદર ધંધાકીય પ્રવૃત્તિ આપણે બે પ્રકારની પ્રવૃત્તિ શીખાતા યાદ હોય તો. કઈ બે પ્રકારની પ્રવૃત્તિ શીખાતો? તો કે સૌથી પહેલી આર્થિક પ્રવૃત્તિ અને બીજું બિન આર્થિક પ્રવૃત્તિ. તો આની અંદર જો આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે, ભાગીદારો ભેગા મળીને કરવામાં આવે છે, પણ જો એનો ઉદ્દેશ નફાનો ન હોય છતાં પણ ભાગીદારો ભેગા મળીને જો ધંધો કરતા હોય, બરાબર, તો એ સામાજિક સેવાનો હેતુ થયો. તો આની અંદર નફો મેળવવાનો ઉદ્દેશ ન હોય, ભલે ચાર થી પાંચ પાર્ટનર્સો સેવાભાવી કોઈ સંસ્થા છે એની અંદર પાંચ ભાગીદારો ભેગા મળીને કાર્ય કરે છે, પણ એનો ઉદ્દેશ માત્ર ને માત્ર સેવા કરવાનો હોય છે, નફો મેળવવાનો હોતો નથી. તો અહીંયા કીધું એટલા માટે કે નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી નથી. નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ જો કરવામાં આવે તો એને ભાગીદારી કહેવાય નહીં, ભલે એની અંદર ચાર થી પાંચ ભાગીદારો ભેગા મળીને કાર્ય કરતા હોય. કોઈ સેવા સંસ્થાકીય સેવા કાર્ય કરે છે, ગાયો માટે કાર્ય કરે છે, ગાય માટે, બરાબર, અને ગો સેવા માટે કાર્ય કરતી હોય, એમાં પાંચ પાર્ટનર્સો ભેગા મળે ને કે આપણે મહિને મહિને એટલા રૂપિયા કાઢીને ગૌ સેવા માટે કાર્ય કરશું, તો આ ભાગીદારો જ છે. ઓછામાં ઓછા પાંચ પાર્ટનર્સ હોય છે, એ લોકોએ પણ પૈસા કાઢ્યા છે, પણ એનો ઉદ્દેશ કયો છે? નફો મેળવવાનો નથી. એનો ઉદ્દેશ કયો છે? તો કે સેવા કરવાનો હોય છે. જો સેવા કરવાનો ઉદ્દેશ હોય, નફો કરવાનો ઉદ્દેશ ન હોય, તો આવી પ્રવૃત્તિને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવતી નથી, એને સેવાભાવી સંસ્થા કહેવાય. સમજમાં આવે છે? તો ઉદ્દેશ આનો કેવો હોય છે? નફો મેળવવાનો. અને નફા વિનાનો જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો એને ભાગીદારી પેઢી ગણાવી શકાય નહીં, તો એને શું ગણાવી શકાય? તો કે એને સેવાભાવી સંસ્થા કહેવાય. જો એટલે જ અહીંયા તમને ઉદાહરણમાં આપ્યું છે કે સામાજિક સેવા કે ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની પ્રવૃત્તિ જ છે, બરાબર. પાર્ટનર્સો પણ છે એની અંદર, ભાગીદારો પણ છે, એ લોકોએ એની અંદર મૂડી રોકાણ પણ કરેલું છે, સેવા કરે છે, નફો મેળવવાનો એનો ઉદ્દેશ નથી, તો તેને ભાગીદારી પેઢી કહેવામાં આવતી નથી. સમજમાં આવે છે? તો આ રીતના પાંચમો તમને ટોપિક આપેલો છે ઉદ્દેશ. ઉદ્દેશ કયો છે? તો કે પાર્ટનર્સ ભેગા મળીને ધંધો ચાલુ કરે છે તો એનો ઉદ્દેશ નફો મેળવવાનો હોય છે. નફો મેળવ્યા વગર ભાગીદારી પેઢી એને કહેવામાં આવતી નથી, બરાબર. તો એને શું કહેવાય? હમણાં મેં તમને કીધું, સેવાભાવી સંસ્થા કહેવાય, બરાબર. ભલે એની અંદર પાર્ટનર્સો હોય, મૂડી પણ લાવે છે, કાર્ય પણ કરે છે, સંચાલન પણ કરે છે, પ્રવૃત્તિ પણ કરે છે, પણ એનો ઉદ્દેશ નફો મેળવવાનો નથી, સેવા કરવાનો છે. આથી એને ભાગીદારી પેઢી ન ગણાવી શકાય. શું ગણાવી શકાય? સેવાભાવી સંસ્થા ગણાવી શકાય. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે ઉદ્દેશ એનો નફો મેળવવાનો હોય છે. ચાલો એના પછી મુદ્દો આપેલો છે આપણને નંબર છ. નંબર છઠ્ઠો લક્ષણ આપેલું છે મૂડી. સામાન્ય રીતે આની અંદર પાર્ટનર્સો ભેગા મળીને પાર્ટનરશીપનો ધંધો કરે છે તો મૂડી કોણ લાવે છે? આની અંદર પૈસા કોણ લાવે? તો કે સામાન્ય રીતે બધા ભાગીદારો મૂડી લાવે છે. સામાન્ય રીતે ધારો કે પાંચ ત્રણ પાર્ટનર્સો છે, બરાબર. ત્રણ પાર્ટનર કેટલા ભાગીદાર છે? ભાગીદારો ત્રણ છે. આ ત્રણ પાર્ટનર્સની અંદર
બધા મૂડી લાવી શકે, ત્રણે ત્રણ, એક બે અને ત્રણ, બરાબર, ત્રણે ત્રણ મૂડી લાવી શકે. તેમ છતાં મૂડી લાવવી બધા ભાગીદારો માટે ફરજિયાત નથી, કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. જો અહીંયા કીધું કે મૂડી લાવવી બધા ભાગીદારો માટે ફરજિયાત નથી, કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. ધારો કે અહીંયા આપણે લીધું એ, બી અને સી, આ ત્રણે ભેગા મળીને ધંધો કરે છે, બરાબર. તો હવે કદાચ એ મૂડી લાવતો, એ લોકોએ કરાર નક્કી કરેલો છે, લેખિત કરાર એ લોકોએ પહેલા છે, તે ત્રણેય ભેગા છે, ભેગા મળીને કરાર કર્યો કે આપણે ધંધો ચાલુ કરવો છે, બરાબર, ત્રણેય ભેગા મળીને. તો એમ ઓલો એ એમ કે એ નામનો વ્યક્તિ છે એવું કહેશે કે પોતે શું લાવશે, મૂડી, અથવા તો બધા મૂડી લાવતા હોય, અથવા તો ત્રણેય માંથી કોઈ એક વ્યક્તિ પણ મૂડી લાવે, તો બીજો વ્યક્તિ ધારો કે એનું સંચાલન કરશે, ભાઈ હું એનું સંચાલન કરીશ, બરાબર, વહીવટ કરીશ. અને ત્રીજો એમ કે હું એનું સંચાલન કરીશ ને જે કઈ કાર્ય કરવાના છે સંભાળીશ, અને આ શું કરશે, તો કે આ માર્કેટિંગ કરશે, એવું નક્કી કરે. તો આવો કરાર કરેલો છે. તો મૂડી આની અંદર સામાન્ય રીતે બધા ભાગીદારો લાવે છે, ત્રણ ભાગીદારો છે, ત્રણે ત્રણ, જો એ લોકોએ નક્કી કર્યું હોય તો ત્રણે ત્રણે મૂડી લાવવાની જરૂર પડે, નક્કી કર્યું હોય એ પ્રમાણે થાય. ત્રણે ત્રણ મૂડી લાવશે તો ત્રણે ત્રણ સંચાલન કરશે, ત્રણે ત્રણ માર્કેટિંગ કરશે. કાંઈ લોકોએ નક્કી કરેલું હોય કે એ નામનો વ્યક્તિ, એ નામનો ભાગીદાર છે, મૂડી લાવશે, બી નામનો વ્યક્તિ એનું સંચાલન કરશે, તો સી નામનો વ્યક્તિ એનું માર્કેટિંગ કરશે. તો ત્રણે ત્રણે મૂડી લાવવાની જરૂર નથી, આ મૂડી લાવશે તો પછી સંચાલન ને માર્કેટિંગ એને કઈ કરવાનું નહીં, મહિનો થાય એટલે જે કઈ નફો થયો હોય તરત જ હિસાબ માંગીને એના પૈસા વસૂલી લેશે, બરાબર. એટલે મૂડી સામાન્ય રીતે બધા ભાગીદારો લાવતા હોય, તો જરૂર હોય તો બધા લાવે, અને જરૂર ન હોય તો એ વ્યક્તિ બધી મૂડી આપી શકે એમ હોય, તો એ વ્યક્તિ એમ પણ કરારી લોકોએ કરેલો હોય કે હું બધી મૂડી લાવીશ તો હું પછી બીજું કાંઈ કાર્ય કરીશ નહીં, બરાબર. આવી રીતના એ લોકો કરાર દ્વારા કાર્ય કરતા હોય, એટલે બધા ભાગીદારો પણ લાવી શકે, અથવા બધા વતી કોઈ એક અથવા તો બીજો પણ વ્યક્તિ લાવી શકે. તો જે એ લોકોએ કરાર નક્કી કર્યું છે ભેગા મળીને, એ પ્રમાણે લોકો મૂડી લાવતા હોય છે. અથવા કદાચ એ લોકોએ કરારમાં એવું પણ નક્કી કર્યું હોય કે જયારે ભવિષ્યમાં ધંધાને જરૂર પડે ત્યારે મૂડી બી નામનો વ્યક્તિ પૂરી પાડશે કે સી નામનો વ્યક્તિ પૂરી પાડશે, ત્યારે એ નામના વ્યક્તિએ મૂડી પાડવાની જરૂર નથી. સમજમાં આવે છે? તો આ રીતના મૂડી લાવવાની જરૂર સામાન્ય રીતે બધા ભાગીદારો લાવતા હોય, અથવા તો બધામાંથી કોઈ એક વ્યક્તિ પણ આની અંદર મૂડી લાવતા હોય. ફરજિયાત નથી કે બધાએ મૂડી લાવવી. સમજમાં આવે છે? એ લોકોએ અંદરો અંદર સમજી લીધું હોય, ધારો કે આપ તમારામાંથી ને જ કોઈ ત્રણ વ્યક્તિ, ત્રણ વિદ્યાર્થી મળીને, ભેગા મળીને પાણીપુરી લારી ચાલુ કરવા માંગતા હોય, તો જરૂરી નથી ત્રણે ત્રણ પૈસા કાઢે, બરાબર. ત્રણ માંથી કોઈ એક વ્યક્તિ પૈસા પણ બધા આપતા હોય, બીજો વ્યક્તિ તો ત્યાં પાણીપુરી લારી ઉભો હોય, પાણીપુરી બનાવતો હોય. સમજમાં આવે છે? તો એ જેને પૈસા કાઢ્યા છે એને પાણીપુરી નહીં બનાવવા જાય. આવી રીતના ભાગીદારી પેઢીની શરૂઆત થાય તો બધાએ મૂડી લાવવી જરૂરી હોતી નથી, બરાબર. આ પ્રમાણે મૂડી આ છઠ્ઠું લક્ષણ. ત્યાર પછી નું લક્ષણ આપેલું છે નંબર સાત, સંચાલન. સંચાલન કોણ કરે? તો હમણાં આપણે વ્યાખ્યાની અંદર જ આપણે વિગતે શીખાતા સંચાલન કોણ કરે, તો કે ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે. જો અહીંયા શબ્દ વાપરો છે, કયો શબ્દ? તો કે સંયુક્ત રીતે સંચાલન કરી શકે. અહીંયા જો મેં કીધું એ, બી અને સી આ ત્રણે ભાગીદાર છે, તો ત્રણે ત્રણ વ્યક્તિ સંયુક્ત રીતે એનું સંચાલન કરી શકે, ત્રણેય મળીને કરી શકે. સંયુક્ત એટલે કે બધા ભેગા મળીને સંચાલન કરી શકે, ત્રણેય સંચાલન કરી શકે, અથવા તો બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર હોય છે. ત્રણે ત્રણ પણ સંચાલન કરી શકે છે, અને ત્રણ, ત્રણે ત્રણ એની અંદર નિર્ણય પણ લઈ શકે છે. એ પણ નિર્ણય લઈ શકે, બી પણ નિર્ણય લઈ શકે, અને સી પણ નિર્ણય લઈ શકે. ધંધો આગળ વધારવો હોય, વધારે માર્કેટિંગ કરવું હોય, બરાબર, જે કાંઈ નિર્ણયો લેવા હોય, ધંધાને બંધ કરવો હોય, અથવા તો ધંધાને બીજી જગ્યાએ શિફ્ટ કરવો હોય, જે કાંઈ નિર્ણયો લેવાના હોય, કોઈ પણ નિર્ણયો લેવાના હોય, તો ત્રણે ત્રણ વ્યક્તિ નિર્ણય લેશે. એ પણ લેશે, બી પણ લેશે, અને સી પણ, ત્રણે ત્રણ નિર્ણય લઈ શકે છે, આની અંદર સંચાલન કરી શકે છે, બરાબર. બધા જ ભાગીદારોને નિર્ણયમાં ભાગ લેવાનો શું હોય છે? અધિકાર છે, ત્રણે ત્રણને અધિકાર છે, બરાબર. તમે ત્રણે વ્યક્તિ ભેગા મળીને ધંધો ચાલુ કરતો હોય તો તમે ત્રણે ત્રણ એની અંદર નિર્ણય લઈ શકો છો. કારણ કે તમે ત્રણ તેના શું ગણો છો? માલિક ગણાવ છો, અને માલિક હોય તો માલિક નિર્ણયો લઈ છે. કરારમાં દર્શાવ્યા મુજબ જો આગળ શું કીધું છે, કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કે એક કરતા વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. હવે એ લોકોએ કરારમાં જ નક્કી કરી દીધું હોય કે બધા સંચાલન નહીં કરે, બધા એને ઓફિસે આવવાની જરૂર નથી, બરાબર, બધા એને દરરોજ હાજરી આપવાની જરૂર નથી. હવે એ, બી અને સી ત્રણેય છે, તો
तो त्रणेय वती कोई एक व्यक्ति पण शुं करी शके संचालन करी शके करारमां दर्शाव्या प्रमाणे अथवा ए अने बी पण संचालन करी शके ख्याल आवे छे सी ने आवन जरूर नथी तो आवी रीतना संचालन कोण करी शके तो के त्रणेय संचालन करी शके छे अथवा तो त्रणेय व्यक्ति कोई एक व्यक्ति पण संचालन करी शके अने निर्णय लेवानो त्रणे त्रण नो अधिकार होय छे भले संचालन न करता होय बराबर न्यायवीन ऑफिसे आवीने पोते बधुं कार्य न करतो होय संचालन न करतो होय वहीवट न करतो होय पण त्रणे त्रण व्यक्ति काई निर्णय लेवानो होय तो निर्णय लेवा माटे त्रणे त्रण नी सहमति लेवी पड़े धारो के धंधा नी बदली करवी होय एक जग्याथी बीजी जग्याए फेरवी नाखवो होय अथवा तो धंधा नुं शुं करवुं होय तो के कार्यक्षेत्र एनी पद्धति बदलावी होय नवी मूड़ी लावी होय के रोकाण करवुं होय कोईने नवो माल वेचवा माटे के बीजी बीजा शहर नी अंदर माल वेचवा माटे लई जावो होय आवो कोई पण निर्णय लेवो होय तो निर्णय लेवा माटे त्रणे त्रण नी शुं होवी जोईए सहमति होवी जोईए बाकी संचालन ए पण करी शके बी पण करी शके अने सी पण संचालन करी शके समझाय छे एटले त्रणे त्रण पण संचालन करी शके। चलो एना पछी आठमो मुद्दो आपेलो छे अमर्यादित जवाबदारी वैयक्तिक माल आनी अंदर जवाबदारी कोनी ए बी अने सी त्रणेय भेगा मळीने धंधो चालू कर्यो छे तो जवाबदारी कोनी अमर्यादित जवाबदारी जवाबदारी त्रणे त्रण नी केवी होय छे अमर्यादित अमर्यादित जवाबदारी कोनी कहेवाय तो के अमर्यादित जवाबदारी एटले धारो के धंधा नी अंदर जेटली मिलकतो छे जेटली मशीनरीओ छे ए बधा करता धारो के एनु देवू वधी जाय समझ में आवे छे जेटली मिलकतो छे जेटली नी रोकड सिलक छे जेटलो नफो कमाय छे ए बधा करता एनु देवू वधी जाय बराबर माथे देवू थई गयु होय तो देवा चूकवा माटे त्रणे त्रण नी जवाबदारी होय छे कोई ए नी नहीं बी व्यक्ति नी नहीं अने सी व्यक्ति नी पण नहीं त्रणे त्रण भागीदारो नी जवाबदारी केवी होय छे अमर्यादित धारो के देवू वधी गयो होय धंधो बंध करवानो थयो होय अने देवू बहु वधी गयो होय खोट करतो धंधो थई गयो होय सतत बे थी त्रण वर्ष सुधी खोट करता थई गया छे हवे धंधो आगळ चालतो नथी अने ई लोको नक्की करे के हवे आपणे धंधो बंध करी देवो छे धंधो बंद करी देवो छे बधी मिलकतो वेची नाखी छतां पण हजी एनी पासे कदाच एनी पासे 50,000 रूपियानुं देवुं छे हजी बराबर त्रण पार्टनर छे ए बी अने सी आ त्रणे त्रणे धंधो हवे चालू कर्यो तो त्रण वर्ष सुधी खोट करता थया हवे धंधो बंद करी देवो छे धंधो बंद करी देवो छे छतां पण बधी मिलकत जेटली धंधानी हती बधी वेची नाखी छतां पण हजी एनी 50,000 नुं माथे देवुं छे तो 50,000 नु देव आ ए बी अने सी त्रणे त्रण भोगवशे त्रणे त्रण नी जवाबदारी केवी गणाय छे अमर्यादित समझ में आवे छे तो जेटली मिलकतो होय ए मिलकतो करता पण देवू वधारे थयुं होय तो देवू चूकववा माटे त्रणे त्रण व्यक्ति सरखा जवाबदार होय तो आवी जवाबदारी अमर्यादित जवाबदारी कहेवामां आवे बराबर पोतानी अंगत मिलकतो वेचीने पण पोतानुं अंगत मकान छे बराबर पोतानी अंगत जमीन छे अंगत घरेणाओ जे कई छे बधुं वेचीने पण अथवा तो व्याजे क्यांकथी रूपिया लावीने पण एने आ धंधानी जे कई देवुं छे धंधानुं देवुं चूकववा माटे आ त्रणे त्रण पार्टनर्स सरखा जवाबदार होय छे अने अमर्यादित जवाबदारी कहेवामां आवे बराबर तो आ प्रमाणे अमर्यादित जवाबदारी टॉपिक थोड़ो वधारे लांबो छे आपणे आवता लेक्चर नी अंदर आ टॉपिक विशे चर्चा वधारे करीशुं अत्यारे आपणे केटली वस्तु शीखा तो जोई सौथी पहेला तो भागीदारी पेढीनो अर्थ बराबर तेनी बे व्याख्या आज एटले सुधी ओके।